बनासकांठा जिल्लामां मनरेगा कौभांड एक बाद एक भ्रष्टाचार सामे आवी रह्या छे। अमीरगढ़ना बालुंद्रा खाते थयेला मनरेगा कौभांड बाद हवे पालनपुरना सलेमपुरामां पण मनरेगा कौभांड सामे आवता पोलीस फरियाद नोंधवानी तजवीज जिल्ला पंचायतना सत्ताधीशो द्वारा हाथ धरवामां आवी छे। ज्यारे बालुंद्रा मुकामे थयेला भ्रष्टाचारमां सरपंच तेमज ग्राम सेवकनी पोलीसे धरपकड़ करी छे। बनासकांठा जिल्लामां मनरेगा अंतर्गत चालता कामोमां मोटा पाये भ्रष्टाचार आचरातो होवाना आक्षेपो धारासभ्य जिग्नेश मेवाणी तेमज कोंग्रेस नेता हार्दिक पटेले लगाव्या हता। जे बाद जिल्लानुं वहीवटीतंत्र हरकतमां आव्युं। जे पण जग्याएथी मनरेगामां भ्रष्टाचारनी फरियाद सामे आवी हती त्यां तपासनो धमधमाट शरू थयो हतो। अमीरगढ़ना बालुंद्रा गामे लाखो रूपियाना मनरेगा कौभांडमां पोलीस फरियाद नोंधाया बाद हवे पालनपुर तालुकाना सलेमपुरा गामेथी पण मनरेगा कौभांड बहार आव्युं छे। सलेमपुरा गाममां जेलमां रहेला व्यक्ति तेमज मृत व्यक्तिओना नामे पण मनरेगा जॉब कार्ड बनावी नाणानी उचापत करवामां आवी छे। जे मामलो तपासमां सामे आवता हवे जिल्ला विकास अधिकारीए तत्कालीन अधिकारी तेमज पदाधिकारीओ सामे पोलीस फरियाद नोंधाववा माटेनी तजवीज हाथ धरी छे। अमीरगढ़ तालुकाना बालुंद्रा गामे मनरेगा गैररीतिमां तपास चाली रही छे। चालू तपास दरमियान ए ध्यान उपर आवेल छे के बे मरण पामेल व्यक्तिओने पण मनरेगाना पेमेंट थयेल छे। मरण पामेलनी जेनी जे तारीख छे एना पछी पेमेंट थयेल छे। आ किस्सामां सरपंचने सेक्शन 57 नोटिस આપવામાં આવેલ છે। તલાટી મંત્રીને ફરજ મોકૂફ કરવામાં આવેલ છે। ગ્રામ રોજગાર સેવકને મેટની સેવાઓ સોંપ કરવામાં આવી છે। આવી જ રીતે સલેમપુરા ગામમાં તપાસ પૂર્ણ થઈ છે। તપાસ અહેવાલ મુજબ એક કાચા કામના કેદી જ્યારે જેલમાં હતા ત્યારે એને મનરેગાના લેબર તરીકે બતાવ્યા છે। એક બીજા લેબરર એની મરણની તારીખ પછી પણ એને લેબર તરીકે ચાલુ રાખવામાં આવે છે અને એના ખાતામાં પેમેન્ટ પણ થયેલ છે। આ કિસ્સામાં પણ સરપંચ તલાટી જીઆરએસ અને મેટ પ્રાથમિક રીતે જવાબદાર જણાય છે। સલેમપુરાના કિસ્સામાં અમે પોલીસ ફરિયાદ દાખલ કરવાનો નિર્ણય લીધું છે। ટૂંક સમયમાં એમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે। સર કેટલા ગામોની અંદર આ કૌભાંડ હતું? 11 થી વધુ ગામો સામે નામ સામે આવી રહ્યા છે। શું છે સર તપાસમાં કેટલા ગામો થશે સામે આવે? હાલ બાલુંદ્રાની ડિટેલ તપાસ ચાલી રહી છે। ચાલુ તપાસ દરમિયાન પણ અમે એક્શન લીધા છે। સલેમપુરા ગામમાં તપાસ પૂર્ણ થઈ ગઈ છે। જવાબદારનું નામ સામે આવી ગયું છે, એમાં એક્શન લઈશું। કુંભાસણ ગામનું આજે નામ સામે આવ્યું છે અને એમાં અમે તપાસ કરીશું। જે રીતે વાલુંદ્રામાં એક્શન લીધા છે એવી જ રીતે કુંભાસણ ગામમાં પણ અમે જવાબદારો સામે કડક પગલાં લઈશું। સર કેટલા પૈસા અત્યાર સુધી ઉપડાશે કૌભાંડ પાછળ અને મૃત્યુના ખાતામાં કેટલા પૈસા રહ્યા છે? આમાં અલગ અલગ અમાઉન્ટ છે, તારીખ અલગ પડે, ગામમાં અલગ અલગ માણસ। એક દાખલા આપું તો સલેમપુરા ગામમાં જે કેદી હતા એને 3 પેમેન્ટ મળી છે। એક પેમેન્ટ છે 780 રૂપિયાની, બીજી પેમેન્ટ છે 778 રૂપિયાની અને ત્રીજી પેમેન્ટ છે 499 રૂપિયાની। આવી રીતે અલગ અલગ વ્યક્તિઓને 500થી લઈને 2015 સુધીની પેમેન્ટ થઈ છે। સર આખા જિલ્લામાં આ રીતે કોઈ તપાસ ફરી હાથ ધરવામાં આવશે? જે જ્યાં મનરેગા કામો થયા છે છેલ્લા એક વર્ષમાં એની તપાસ કરવામાં આવશે કે પછી આટલા સુધી સીમિત રહેશે? હાલ સ્પેસિફિકલી જે ગામોનું નામ આવ્યું છે એમાં તો અમે ડિટેલ તપાસ કરી રહ્યા છે। ઉપરાંત તમામ તાલુકાઓને જણાવ્યું છે કે ગામમાં સૌપ્રથમ તો કોઈ પણ લેબરની ડિમાન્ડ હોય એની ડિમાન્ડ મુજબ એને લેબર મળવું જોઈએ, એને કામ મળવું જોઈએ। ગામમાં જે હયાત જોબ કાર્ડ છે ભલે એક્ટિવ નહીં હોય, 2 વર્ષ સુધી છેલ્લા 2 વર્ષમાં એને કોઈ પેમેન્ટ નહીં મળ્યું હોય તો પણ એની ચકાસણી કરવી, કન્ફર્મ કરવાનું માણસ ગામમાં રહે છે, મરણ પામેલ નથી, બીજી કોઈ એમાં પ્રોબ્લેમ નથી, આ નિયમ મુજબની કાર્યવાહી કરવા માટે તમામ તાલુકાને અમે જણાવ્યું છે। અમીરગઢના બાલુંદ્રા ગામે થયેલા મનરેગા ભ્રષ્ટાચારમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કરતા સરપંચ અને તત્કાલીન ગ્રામસેવકની ધરપકડ કરી છે। ડીસાના નાયબ પોલીસ અધિક્ષક આ સમગ્ર મામલે તપાસ ચલાવી રહ્યા છે। જ્યારે અત્યાર સુધીની તપાસમાં ગામમાં નાની ઉંમરના વ્યક્તિઓ 16 જેટલા ખોટા જોબ કાર્ડ તેમજ જે વ્યક્તિઓ ગામથી બહાર રહેતા હતા તેવા વ્યક્તિઓના નામે પણ મનરેગાના નાણાં ઉધારી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો, જે મામલે તત્કાલીન સરપંચ તેમજ ગ્રામસેવકની ધરપકડ કરી છે, જ્યારે તત્કાલીન તલાટી અત્યારે પણ ફરાર છે।
ખાસ કરીને જ્યારે એક કૌભાંડની તપાસ પોલીસ પાસે છે તો શું શું મુદ્દે પોલીસે તપાસ કરીને તપાસ રિપોર્ટમાં શું બહાર આવ્યું? તારીખ 3/8 રોજ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં બાલુંદ્રા ગામમાં નરેગા સ્કીમ જે છે એમાં થયેલી ગેરરીતિઓ વિશે એક FIR દાખલ કરવામાં આવી હતી. FIR સેક્શન 406, 420, 465, 67, 68, 71, 120 મુજબ દાખલ કરવામાં આવી હતી. જે તે વખતે FIR નામજોગ નહીં હતી એટલે એ ઇન્વેસ્ટિગેશનનો પ્રશ્ન હતો. કમ્પ્લીટ ડોક્યુમેન્ટ બેઝડ ઇન્વેસ્ટિગેશન DYSP ડીસા દ્વારા કરવામાં આવ્યું છે. એમાં તમામ ડોક્યુમેન્ટ્સ નરેગા રિલેટેડ, પછી જે બેંક અકાઉન્ટ રિલેટેડ પોલીસે કબજે કર્યા છે અને એ બધા એવિડન્સ ઉપર બેઝડ ગઈકાલે પોલીસ દ્વારા બાલુંદ્રાના સરપંચ અને જે GRS છે, ગ્રામ રોજગાર સેવક, એમની ધરપકડ કરવામાં આવી છે. બેઝિકલી જે મુદ્દા કમ્પ્લેન્ટમાં હતા, જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, એમાં એક મુદ્દો એ હતો કે 267 જેટલી એન્ટ્રીઝ જે છે એ ડિલીટ કરવામાં આવી છે GRS દ્વારા. અને પોલીસ તપાસમાં એ વસ્તુને સમર્થન મળ્યું છે કે 267 જેટલી એન્ટ્રીઝ ડિલીટ થઈ છે. અને ટોટલ જોબ કાર્ડ્સ જે છે 827 છે બાલુંદ્રામાં, જ્યારે એમના રજિસ્ટર જે સરપંચ અને તલાટીગમ મંત્રી દ્વારા નિભાવવામાં આવે છે એમાં ખાલી 167 એન્ટ્રીઝ હતી. અને ફોટા જે છે, એટલે ખોટા ફોટા અમને એવા 16 જેટલા લોકોના મળ્યા કે જેમાં નામ અને ફોટોમાં ડિફરન્સ છે. અને એ સિવાય પછી એક મેઇન જે અમારા સાહેબ હતા, કિરણ બાબુભાઈ પરમાર, એમનો એક ફેક જોબ કાર્ડ બનાવવામાં આવ્યું. એમની હાજરી જે છે મસ્ટરમાં, એ હાજરી પણ લખવામાં આવી અને બેંક અકાઉન્ટમાં પૈસા પણ ટ્રાન્સફર કરવામાં આવ્યા. અને બીજો એક મુદ્દો જે ધ્યાન ઉપર આવ્યો કે એક રમાભાઈ જગાભાઈ રબારી જે બાળક છે, જેની ઉંમર ખાલી 11 વર્ષથી છે, એની ઉંમર પણ ખોટી જોબ કાર્ડમાં દર્શાવવામાં આવી હતી અને એની પણ અટેન્ડન્સ મસ્ટર રોલમાં, અને એવા ઘણા બધા પુરાવા પોલીસને મળ્યા. હા, મરણ જનારના પણ છે. એટલે બેઝિકલી ફેક જોબ કાર્ડની જે હું વાત કરું છું એવી આ બધી મેટર્સ છે. ના, નાણાકીય હજી બેંક અકાઉન્ટની જે તપાસ છે, એટલે બેંક અકાઉન્ટ ખોલવામાં આવ્યા છે એટલી અમારી તપાસમાં આવ્યું છે. હજી ઇન્વેસ્ટિગેશન જે છે એ ચાલુ છે અને બીજા લોકોનો રોલ પણ એમાં ખુલશે અને એ લોકોની પણ ધરપકડ કરવામાં આવશે.